ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરના પડઘમ વાગી ગયા છે ત્યારે કાર્યકરોને માર્ગદર્શન આપવા કવાયત હાથ ધરી દેવાઈ છે। गुजरात में स्थानिक स्वराज की चूंटनी जाहिर पड़गम वागी गया है त्यारे राजकीय दलों नेताओं द्वारा सेंस तेमज कार्यकरों ने मार्गदर्शन आपवा कवायत हाथ धरी देवाई छे। त्यारे सोमवार बपोरे चार कलाके आम आदमी पार्टी ना गुजरात प्रदेश प्रमुख गोपाल भाई इटालिया मोड़सा खाते आवी पहुंचे हता। मोड़सा आसोपालव ग्रीनस ब्लॉक फेक्टरी नी सामे मेघराज रोड पर एक जाहिर सभा ने संबोधन करी हती। आप पार्टी ना होद्देदारों कार्यकरों सहित मोटी संख्या में लोगों ने गोपाल इटालिया संबोधता जणाव्युं हतुं के मतदारों भाजप अने कांग्रेस ना भ्रष्ट नेतृत्व थी कंटाळी गया छे। वीजळी पाणी आरोग्य जेवी समस्याओने आजादी ना 75 वर्ष थवा छतां सरकार उल्लेख लावी शकी नथी एटले लोको तीजा विकल्प पर चोक्कस ध्यान आपशे एवं गोपाल इटालियाए जणाव्युं हतुं। भारत कड़िया साथे जयमिनी पंडित सिटी न्यूज मोड़सा। पार्टीओ तो अरवली में नहीं गुजरात में नहीं आखा देश में घनी बधी है ढगलाबंद पार्टीओ पर जनता माटे काम करवानी दानत अने ईमानदारी कोनी पासे छे आ महत्वनो सवाल छे। तो बीटीपी पार्टी होय के बीजी पार्टी होय के अन्य पार्टीओ होय आम आदमी पार्टी एम माने छे के सौने चूंटणी लड़वानो अधिकार छे पण जनता नक्की करशे के जनतानुं काम कोण करे छे। दिल्लीनी अंदर आम आदमी पार्टीए जे रीते वगर मागे लोको पासे वगर धरना करावे वगर रेलीओ कढावे लोकोए मागवुं न पड़े ए पहेला जे रीते शिक्षण स्वास्थ्य वीजळी पाणी शहीदों ने सन्मान डॉक्टरों ने सन्मान सफाई कामदारों ने सन्मान आवी बधी जे प्रवृत्तिओ ने खूब पूरजोश में काम करी अने लोकोना हृदय सुधी पहोंचवानुं काम कर्युं छे मने एवुं लागे छे के ए काम ए नियत ए दानत अने ईमानदारीनी जरूर गुजरातनी जनताने छे। मोड़सामां पण एज ईमानदारी अने एज पार्टीनी जरूर छे माटे आम आदमी पार्टी ગુજરાતમાં આગળ વધી રહી છે। આવનારી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી લડીને ગુજરાતની અંદર ભાજપ કોંગ્રેસના ભ્રષ્ટ શાસનથી થાકેલા કંટાળેલા અને હતાશ થયેલા લોકોને એક નવો વિકલ્પ આપવા યુવા વિકલ્પ આપવા શિક્ષિત વિકલ્પ આપવા અને ઈમાનદાર વિકલ્પ આપવા માટે તૈયાર થઈ ગઈ છે। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ખાતે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મામલતદારના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા ખાતે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મામલતદારના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે તલોદ તાલુકાની બે શાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ શાળાના બાળકોને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા, જ્યારે મામલતદાર તેમજ તાલુકા વિકાસ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તલોદ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલોદ પીએસઆઈ વિસ્તરણ અધિકારીઓ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અર્જુન પરમાર સાથે જયમિની પંડિત સિટી ન્યૂઝ તલોદ। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં તસ્કરોનો તરખાટ જોવા મળતા જિલ્લાની પ્રજા ચિંતામાં મુકાઈ છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં હાડસામાં એવા બજાર વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। તસ્કરોએ સાવિત્રી કિરાણા સ્ટોરનું શટર ઊંચું કરી દુકાનમાં ઘૂસી અંદાજે 40,000 રૂપિયા રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। દૈનિક રીતે રાત્રે વેપારી પૂરણભાઈ દુકાન બંધ કરી ઘરે ગયા બાદ મધ્યરાત્રે ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે। સમગ્ર મામલે ભિલોડા પોલીસે વેપારીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ભરત કડિયા સાથે જયમિની પંડિત સિટી ન્યૂઝ ભિલોડા। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સર પ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં 72મા પ્રજાસત્તાક દિનની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી। 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ઈડરના સર પ્રતાપ હાઈસ્કૂલના મેદાન ખાતે ઈડર પ્રાંત અધિકારી એસએન પરીખના હસ્તે ધ્વજ ફરકાવી હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઈડર પ્રાંત અધિકારી એસએન પરીખ દ્વારા રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં વિવિધ શાળાઓની બાલિકાઓ દ્વારા દેશભક્તિ સ્વાગત ગીત શૌર્ય ગીત સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સૌ કોઈએ બિરદાવ્યા હતા। આ પ્રસંગે ઈડર પ્રાંત અધિકારી એસ એન પરીખ, ઈડર મામલતદાર એચ વી કોદરવી,
ઈડર નગરપાલિકાના પ્રમુખ, ઈડર વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ, ઈડર પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી અને શહેરીજનો ઉપસ્થિત રહી પ્રજાસત્તાક દિનની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં ઈડર પ્રાંત અધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોનો ઈડરની જનતાને સંદેશો પાઠવવામાં આવ્યો હતો. રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં 72મા સ્વાતંત્ર પર્વની ઉજવણી વિવિધ કચેરીઓ ખાતે કરવામાં આવી હતી. પ્રાંતિજ તાલુકા સેવા સદન કચેરી સંકુલમાં 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાનું ધ્વજવંદન આ કચેરીમાં કરવામાં આવ્યું હતું. નિયત સમયે પ્રાંતિજ પીએસઆઈ એજે ચાવડાએ પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને ધ્વજવંદન માટે નિમંત્રિત કર્યા હતા. પ્લોટૂન કમાન્ડર કાલિંદીબેને પરેડ સાથે ધ્વજવંદન માટે સૂચના આપતા પ્રાંત અધિકારીએ ધ્વજવંદનને સલામી આપતા તિરંગો લહેરાયો હતો. પ્રજાસત્તાક દિન અંતર્ગત પ્રાંત અધિકારીએ પ્રાસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. તેમણે આ તબક્કે કોરોના કાળમાં સારી કામગીરી કરનાર તમામ કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવ્યા હતા. કોરોના કાળમાં સતત 10 માસ દરમિયાન પ્રાંતિજ તાલુકાના આરોગ્ય વિભાગે કરેલ કામગીરીની સરાહના કરી હતી. કોરોના સામે ઝઝૂમીને તેને માત આપવા બદલ નગરજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમના ઉદ્બોધનમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શરૂ કરાયેલ COVID-19ની રસી દરેક નાગરિકોએ લેવી જોઈએ તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન પૂર્વે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણના વરદ હસ્તે નિયત સમયે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તબક્કે નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ઉપપ્રમુખ જગદીશ કિમતાણી, શહેર પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, ડોક્ટર એન કે ડેરિયા, ડોક્ટર હર્ષ પટેલ તેમજ મહાનુભાવોએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. ધ્વજવંદન બાદ નગરપાલિકા દ્વારા કોરોના વોરિયર્સ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર આશા વર્કર બહેનોનું સન્માન કરીને તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર ઉર્મિલાબેન સુમેશરાએ આશા વર્કરોને અભિનંદન આપ્યા હતા. પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે ઉદ્બોધન અંતર્ગત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરીને તેમના જીવન વિશે વિસ્તૃત સમજ આપી હતી. વધુમાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 170 રદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિત્યાનંદ બ્રહ્મભટ્ટે કર્યું હતું. રતિભાઈ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. આજે પ્રાંતિજ શહેર મંડળની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખૂબ સારી સંખ્યાની અંદર પ્રાંતિજના નગરજનો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ બધા જોડાયા હતા. સ્વાતંત્ર્ય પર્વની, આઝાદ દિન પર્વની શુભકામનાઓ સાથે આ કાર્યક્રમ જોર ઉત્સાહ કરવામાં આવ્યો છે. વિશેષ આનંદ એ વાત રહી છે કે આ કોરોના મહામારીની અંદર પ્રાંતિજ નગર અમારું ક્યાંય પાછું નથી પડ્યું. જેને એ ડૉક્ટર્સો હોય, પોલીસ કર્મચારીઓ હોય, આશા વર્કર બહેનો હોય કે પછી અમારી જાઇન્ટ ક્લબ હોય, એમના કર્મચારીઓએ, એમના હોદ્દેદારોએ ખૂબ સારું એવું પ્રાંતિજની અંદર યોગદાન આપ્યું છે અને એમને સન્માનવાનો કાર્યક્રમ એ અમારી નગરપાલિકા પ્રાંતિજ દ્વારા કરવામાં આવ્યું છે. નગરપાલિકાને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને એમને પ્રાંતિજની અંદરથી કોરોનો હટાયો, જન જન સુધીની એમની ચિંતા કરી છે તેવી નગરપાલિકા પણ ખૂબ પ્રસન્ન પાત્ર બની છે. એવી અમારી જાહેર ક્લબો હોય તેની અંદર સહયોગ આપનાર વિવિધ આગેવાનોએ પણ ખૂબ રસ લીધો છે અને આજે પ્રાંતિજની અંદર કોરોના મુક્ત કરવામાં એમનો સિંહ ભારો રહ્યો છે. એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું. ફરીથી આ સ્વાતંત્ર્ય આજના પ્રજાસત્તાક દિન નિમિત્તની હું શુભકામના આપું છું. ધન્યવાદ. પ્રાંતિજ નગરમાં તારીખ 26 જાન્યુઆરીના રોજ 72મા પ્રજાસત્તાક દિવસે પોલીસ સ્ટેશન તેમજ હોમગાર્ડ યુનિટ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ તાલુકાના મુખ્ય પોલીસ સ્ટેશન સંકુલમાં 72મા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 કલાકે પ્રાંતિજ પીએસઆઈ એજે ચાવડાના માર્ગદર્શન હેઠળ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્લોટૂન કમાન્ડર કાલિંદીબેને
નિયત સમય ધ્વજવંદનનો આદેશ આપતા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલે ધ્વજ ફરકાવ્યો હતો. આ તબક્કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ જય હિંદના નારા સાથે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ હોમગાર્ડ યુનિટની નવીન કચેરી ખાતે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે તમામ હોમગાર્ડ્સ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હોમગાર્ડ કમાન્ડર મહેન્દ્રસિંહ રાઠોડે ગણતંત્ર દિવસ અંગે સમજ આપી હતી. પ્રાંતિજ સિવિલ કોર્ટ સંકુલમાં 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એસ કે ગઢવી, એડિશનલ સિવિલ જજ એસ એચ પટેલ તેમજ એડિશનલ સિવિલ જજ બીજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. એસ કે ગઢવીએ નિયત સમય ધ્વજવંદન ફરકાવીને રાષ્ટ્રીય પર્વ અંતર્ગત ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે 12 એસોસિએશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલીસ સ્ટાફ તેમજ પીએસઆઈ એજે ચાવડાએ ધ્વજવંદન કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. રમેશ મિશ્રી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાના 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાના 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી ઇજનેર કોલેજ ખાતે આયોજિત પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વન અને પર્યાવરણ મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી રમણલાલ પાટકરે પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી આપી હતી. આ સાથે જ ઇજનેર કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ત્યારબાદ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા. 72મો પ્રજાસત્તાક દિનની ઉજવણી અરવલ્લી જિલ્લાની અંદર જ્યારે હું કરી રહ્યો છું ત્યારે અહીંયા સુપ્રસિદ્ધ દેવસ્થાન શામળાજી ભગવાનની યાદ કરીને આશીર્વાદ મેળવીને હું જરૂર આપની સમક્ષ બોલીશ કે આજે લોકશાહીની અંદર અનેક દેશ વિશાળ છે અને વિશાળ દેશની અંદર 130 કરોડની વસ્તી છે ત્યારે તમામનો વિકાસ થાય, બંધારણના દૃષ્ટિએનો અધિકાર અને લોકશાહીના ફળ ગામડા સુધી જાય એવું જે ઘડતળ આજે 1950ની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કરેલું અને એના કારણે આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે લોકશાહીની ચિંતા, બંધારણની દરેક બાબત લેવામાં આવવાના કારણે આજે નાનાથી મોટા માણસ સુધી, ઉદ્યોગપતિથી ગરીબો સુધી તમામને સુવિધા આ લોકશાહીની અંદર મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મામલતદાર પીજી ચૌહાણના હસ્તકે કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મહારાવ હમીરસિંહજી હાઈસ્કૂલ ખાતે વિજયનગર મામલતદાર પીજી ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના જયઘોષ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમ સરકારની ગાઈડલાઈન મુજબ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેન્જ અધિકારી સંજય ખરાડી, તાલુકા વિકાસ અધિકારી મિલન દવે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુર શાહ, ઉપપ્રમુખ અલ્પેશભાઈ ડાભી, તેજાભાઈ પટેલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ વિજયનગર વિસ્તરણ રેન્જ અધિકારી સંજય ખરાડી દ્વારા મામલતદાર હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. લલિત ડામોર સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં કચ્છ કડવા પાટીદાર કન્યા વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ખેડબ્રહ્માના નાયબ કલેક્ટર એચયુ શાહના વરદ હસ્તે યોજાયો હતો. નાયબ કલેક્ટરે ભારતના બંધારણ વિશે તેમજ ક્રાંતિવીરોના બલિદાનને યાદ કર્યા હતા. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક ગીત પર દેશભક્તિ અદા કરી હતી.
મતદાર નોંધણીની શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓને નાયબ કલેક્ટરે સન્માનિત કર્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમમાં ડેપ્યુટી એન્જિનિયર દિલીપ ચૌધરી, મામલતદાર જીડી ગમાર, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, વિદ્યાલયના પ્રિન્સિપાલ જસ્મીનાબેન પ્રજાપતિ, શિક્ષિકાઓ, પોલીસ તથા વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્મા શહેરની શેઠ કેટી હાઈસ્કૂલમાં કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભરત ચૌહાણ સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ભાજપા કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઈડર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે 72મા પ્રજાસત્તાક પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ઈડરના દલજીતનગર કાર્યાલય ખાતે સવારે ધારાસભ્ય હિતુ કનોડિયાની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે ઈડરના ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપા શહેર પ્રમુખ શશાંક મહેતા, ભાજપ તાલુકા પ્રમુખ, ઈડર નગરપાલિકા પ્રમુખ જયસિંહ તંવર, પૂર્વ પાલિકા પ્રમુખ કાંતાબેન પરમાર, પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર જસવંત કુમારી વાઘેલા, ઈડર નાગરિક બેંક ચેરમેન જીવણભાઈ પટેલ તથા ભાજપા અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર. પ્રજાસત્તાક દિવસ ખૂબ ગર્વની ખુશીની વાત આખા ભારતભરમાં છે અને ધારાસભ્ય તરીકે મારા ઈડર વિધાનસભા ક્ષેત્રમાં અમે લોકોએ અમારા કાર્યાલય ઉપર જ્યારે ધ્વજવંદન કર્યું છે ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે મળીને અમે લોકોએ ધ્વજવંદન કર્યું. અમારા શહેર પ્રમુખ છે, અમારા નગરપાલિકાના પ્રમુખ છે, અમારા તાલુકાના પ્રમુખ, બધા કાર્યકર્તાઓ સૌની હાજરીમાં અમે ધ્વજવંદન કર્યું છે. ત્યારે આપ સૌને આ પ્રજાસત્તાક દિવસ માટે શુભેચ્છાઓ. બીજી ખુશીની વાત, ગુજરાત માટે બહુ ગર્વની વાત છે, ખુશીની વાત છે કે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. એની અંદર સમાવેશ મારા પપ્પા શ્રી નરેશભાઈ કનોડિયા અને મારા બાપા શ્રી મહેશકુમાર કનોડિયાનો પણ થયો છે. મરણોત્તર એ લોકોને પદ્મશ્રી મળ્યો છે. પણ એક ઇતિહાસ કહેવાય કે બે ભાઈને એક સાથે આ પદ્મશ્રી જે મળ્યું છે એ ખૂબ મોટી વાત છે.